નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ ચેનલ, હું છું અલકા પરમાર. તો જોઈએ આજના મહત્વના સમાચાર વિસાવદરથી અમારા સંવાદદાતા આશિફ કાદરી સાથે. વિસાવદર એનસી પરમાર ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે જનરલ બિપિન રાવતને શ્રદ્ધાંજલિ અપાઈ. ભારતીય પ્રથમ સીડીએસ સેનાના 3 ડિપાર્ટના પ્રમુખ જનરલ બિપિન રાવતને એનએસ પરમાર ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થિનીઓ દ્વારા શ્રદ્ધાંજલિ અપાઈ, જેમાં દીપ પ્રગટ કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. તેમજ એનસી પરમાર ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્ય કંચનબેન કાચા તેમજ સ્કૂલના સ્ટાફ દ્વારા બિપિન રાવતને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, જેમાં બધી દીકરીઓ દ્વારા 2 મિનિટ મૌન પાળીને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. ફરી મળીશું નવા સમાચાર સાથે, ત્યાં સુધી બન્યા રહો લોક સામના ન્યૂઝ ચેનલ વિસાવદર. મારું નામ છે અલ્પાબેન ભટ્ટ, હું એનસી પરમાર ગર્લ્સ હાઈસ્કૂલ ના સંસ્કૃત શિક્ષિકા છું. આજે આપણે બધા જાણીએ છીએ તેમ ભારતીય પ્રથમ સેનાના સીડીએસ સેનાના 3 પાકના પ્રમુખ એવા જનરલ શ્રી બિપિન રાવતના અકાળે અવસાનથી સમગ્ર ભારતની અંદર શોક છવાયેલો છે, અને તેમાં પણ અમારી શાળા સહભાગી બની અને આજરોજ અમારી શાળામાં તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે 2 મિનિટ મૌન ધારણ કરી બધા જ સમગ્ર સ્ટાફ સહિત બધા એકત્ર થઈ અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ રજૂ કર્યો હતો. ભગવાન તેમના દિવ્ય આત્માને ખૂબ શાંતિ આપે એવી પ્રાર્થના સહ નમસ્કાર. ભારતીય પ્રથમ સીડીએસ સેનાના 3 ડિપાર્ટમેન્ટના પ્રથમ હતા જનરલ બિપિન રાવતના નિધનથી આખા ભારતમાં શોકનો માહોલ છવાયો છે. તેથી અમારી શાળા શ્રી એનસી પરમાર ગર્લ્સ હાઈસ્કૂલની બધી દીકરીઓ આજરોજ મૌન તેમને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ.